જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ બધાના. આઈ હોપ બધા મજામાં હશો. આજે થયો છે શનિવાર અને બપોરના વાગી ગયા છે 11, અને આજે શનિવાર છે એટલે મારે હાફ ડે હોય એટલે હું અત્યારે ઘરે છું. ઘરે હવે નાસ્તો કરીને બેઠો હતો ને અમારી આ ઢીંગલી રમી રહી છે, દોડમ દોડ કરી મૂકે છે, અને મૌલી કંઈક ખાવાનું બનાવે છે. 11 વાગી ગયા એટલે ખાવાનું કે બનાવીને રાખશું. શું કરે? લોટ બાંધો એનો, રોટલી ભાખરી, રોટલી એટલે લોટ બાંધેલો. રોટ તો ઘણા જાતના હોય, રોટલી નો હોય, ભાખરી નો હોય. કુબીન શાક ચાલશે? બધું ચાલશે. રોજ રોજ કુબીન નું શાક? હા, રોજ રોજ તો કઈ હોતું નહીં, ક્યારેક જ હોય. તો અમારે ખાવાની તૈયારીઓ થઈ ગઈ છે, બપોર થઈ છે એટલે સ્ટોર પરથી ઘરે આવ્યો અને મૌલીએ ખાવાનું બનાવવાનું ચાલુ કર્યું. તો મેં કીધું લાવતા અને રેસીપીની શું કહેવાય વિડીયો લઈ જ લઉં જોડે જોડે. કંઈક નવી સ્ટાઇલથી બનાવે એટલે મેં કીધું બધાને કીધું જોયો હોય તો બધાને ખબર પડે બનાવો કે નહીં. આજે બનાવવાનું કુબીનું શાક. આ કુબીનું શાક છે ને મેં એક સંત હતા ને એમના જોડે રેસીપી લીધેલી, જે ભગવાન સ્વામિનારાયણને ધરાવવામાં આવે છે એ છે. તો કંઈક અલગ રીતે ટ્રાય કરી જોઈએ. મને બહુ ભાવ્યું હતું મંદિરમાં તો મેં કીધું ચલો બનાવીએ. તો તેલ મૂકી દીધું, તમે જે તેલ વાપરતા હોય, અમે ઓલિવ ઓઇલ વાપરીએ છીએ. લઈને ફૂટવા મૂકી દઈએ. મને રઈ થોડી વધારે ભાવે. જીરું હળદર આપણે પાછળથી રાખવાની, હિંગ કેમ કે હિંગ આવે પણ દેખાતી નથી. મીઠા લીમડાના પાન, તલ અને લીલું મરચું. સાઈડમાં લઈ લેવાનું. પછી જિંજર, કેપ્સિકમ મરચા. આમ તો લીલું આવે, લીલું કેપ્સિકમ મરચું, પણ મારા ઘરે અત્યારે આ અવેલેબલ હતું. કેપ્સિકમ મરચાનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે આ શાકમાં. મેં પહેલી વાર સાંભળ્યું તો મને વિચિત્ર લાગતું હતું. અને એકાદ મિનિટ ચડવવાના. ગેસ ધીમો રાખવાનો, નહીં તો તલ ને બધું બળી જશે. હવે કુબીમાં પાણી ના આવે એટલે કુબીને ખાલી ધોઈને આ રીતને ઊભી કાપવાની, લુક સરસ આવશે. લાલ મરચું જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે અમે લોકો થોડું વધારે ખાઈએ. દાણો બગાડવો ના જોઈએ. ગેસ હવે મીડિયમ ટુ હાઈ કરી દેવાનો. કુબીનું શાક હંમેશા કાચું પાકું સારું લાગે,
ઢાંકીને એક બે મિનિટ ખાવા દેવાનું. બે મિનિટ થવા દેવાનું, હવે વચ્ચે વચ્ચે જોતું રહેવાનું, વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું રહેવાનું. મસ્ત કલર પકડાયો છે. દરમિયાન ગરમ મસાલો, લીલા ધાણા, ટમેટા અને લીંબુ રેડી રાખવાનું. ટમેટા પાછળથી નાખવાના, બહુ કૂક નહીં કરવાના, નહીં તો પચકાઈ જાય. વચ્ચે વચ્ચે આપણે શાક જોઈ દઈએ, નીચે ચોટે નહીં કારણ કે આપણે પાણી નાખ્યું નથી. પકડાય છે, મસ્ત સ્મેલ આવે છે. તો લગભગ 3 મિનિટ જેવું થયું છે. ઓલમોસ્ટ શાક 70% ચડી ગયું છે, એટલે પછી એમાં ટમેટા, એક ટમેટું છે આ, મિક્સ કરી દેવાનું. પછી નાખવાના લીલા દાણા થોડા નાખવાના, અને આવી રીતે કાપીને ફ્રીજમાં રાખીએ. પકડાયો છે, મસ્ત શાક રેસ્ટોરન્ટ જેવું, લીલું પીળું કેસરી. તો ધાણા નાખીને હલાવી દીધું આપણે. હવે એક વસ્તુ આમાં ખાસ ધ્યાન, એક વખત મારે સુગર થઈ રહી હતી તો મેં એની જગ્યાએ ખાંડ નાખેલી, સોરી સુગરની જગ્યાએ તમે સાકર નાખી જોજો, ટ્રાય કરી જોજો, ઓગળી જશે થોડી વારમાં, બહુ મસ્ત ટેસ્ટ આવશે. એક ચમચી સાકર નાખી દીધો, જબરજસ્ત ફ્લેવર ઇન્હાન્સ થઈ જશે એમાં. અને છેલ્લે ગરમ મસાલો, અડધું લીંબુ નીકળી દેવાનું, શાક ચડી જાય એટલે. ગેસ કરો બંધ, અને હવે ઢાંકવાનું નહીં, ના કે ઢાંક્યા પછી છે ને થોડી હવા જાય એ રીતનું ઢાંકવાનું, નહીં તો બફાઈ જશે. કુગીનું શાક કાચું કાચું સારું લાગે. બસ ફરી એક વાર લીલા ધાણાથી ગાર્નિશ કરવાનું, મીઠું. તો મૌલીએ શાક બનાવી દીધું, ખાવાનું થઈ ગયું અમારે રેડી, અને લાગે બરાબરની ભૂખ. ઓલમોસ્ટ કેટલા વાગ્યા, 1:30 વાગી ગયો છે બપોરનો, અને બૂમબડાકા બોલાય, ખાવાનું રેડી કરી દીધું હોય, રોટલી અને શાક. મૌલી છાશ કાઢે, છાશ રોટલી શાક. કેટલી વાર હતા ગોળ લેવાનો? ક્યાં ભલું પૂછું હે, પણ તારું ભલું પૂછું, ક્યાં ઠેકાણે કર દે, કઈ ખબર જ ના હોય. એટલે તો કઉ તારું નક્કી નહીં ને, મન મોજી લી. આવ્યો ખાવા, તો ખાવાનું રેડી, શાક રોટલી ગોળ અને છાસ અમે ખાઈ લઈએ. તો આપણે ખાવાનું ખાઈ લીધું છે. આ સ્ટાઇલથી કુબીનું શાક બનાવજો, જોરદાર બનશે, યાદ કરશો તમે મને. લીંબુ નીચોવાનું ના ભૂલો, અને ખાંડની જગ્યાએ સાકર નાખજો, એક અલગ જ ટેસ્ટ આવશે. તો આપણે હવે ઘસવા માટે વાસણ, વધારાના વાસણ ડિશવોશરમાં લોડ કરી દીધા, મોટા મોટા વાસણ આપણે કરીશું.
આપણે દેશી ને ત્યાં મોટા વાસણ હોય આપણે ધોળિયા જેવું થોડું હોય સાથે ગીચો ખાલી એટલે બધી જાતના વાસણ હોય વીરો ખાવા બેસે ને વીરો કાના ટોપી ઘરમાં ઠંડી નથી માખણ ખાતા ન તું આવડતો મુખ હતું તારું એઠું રે તો ગાઈસ ચલો આપણું ડિશવોશર રેડી થઈ ગયું ક્લીન ઉપર આવી ગયું એટલે આપણે ખોલી દેવાનું મસ્ત સ્ટીમ નીકળે જુઓ ચકાચક બોલે તો એક નંબર પૂરી થઈને આવી ગઈ બરાબર જોઈ કચ્છ જેવી સુકાઈ ઈચ્છા થાય ત્યારે ગોઠવી કાઢવાના અને મોટા હતા પેલા જાતે ઘસી કાઢવાના બરાબર ચલો થેન્ક યુ મળીએ કાલે નવા બ્લોગ સાથે પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ